જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટનાઓ વચ્ચે થરાદ વાવ હાઈવે પરથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વાવ હાઈવે પર આવેલી હિંગળાજ હોટલ નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને 108 એમ્બ્યુલન્સના મારફતે વાવની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે વાવ પોલીસ પહોંચી ગઈ હતી. થરાદ સાંચોર હાઈવે પર આવેલા બુઠણપુર નજીક મોડી રાત્રે અચાનક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ગાડીમાં લાગેલી આગ શોર્ટ સર્કિટના લીધે લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ફાઈટર પહોંચે તે પહેલાં જ ગાડી બળીને રાખ થઈ ગઈ ચૂકી છે. કારમાં રાત્રિ દરમિયાન લાગેલી આગની દૂર દૂર સુધી આગની લપટો જોવા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.